માંગરોળના સાવા ગામ ખાતે તળાવ ખોદવાનો પરવાનો મેળવી કેટલાક ઈસમો દ્વારા ગેરકાયદેસર માટીનું વેચાણ કરતા હોવાના આક્ષેપો સાથે માજી સરપંચે માંગરોળ મામલતદારને ફરિયાદ કરી છે. સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના સાવા ગામ ખાતે સરકારી જમીનમાં હાલ તળાવ ખોદવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. જો કે આ કામમાં તળાવ ખોદનારાઓએ નીતિ નિયમો એસી તેસી કરી મન ફાવે તેવા ભાવે તળાવની માટી વેચી રહ્યા છે. તેમ છતાં કુંભકર્ણની નિંદ્રામાં સૂતેલા અધિકારીઓને બધું બરાબર લાગે છે, જેથી અધિકારીઓની લાલિયાવાડીને કારણે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મારે મારા ગામમાં મંટોળું મારા ગામના તળાવમાંથી મંટોળું ચોરીને વેચે છે, એટલે એની જાણ મેં માંબરડા સાહેબને કરી. માંબરડા સાહેબનો માણસ કોઈ અહીં ચેક કરવા આવ્યો તો તે સાહેબે પેલા ભાઈને એવું કીધું, જે કોન્ટ્રાક્ટર છે ને, કે ભાઈ આ બધું બરાબર ચાલે. તે સાહેબે મને એવું લાગ્યું પેલા ચેક કરવા તે સાહેબે કે પૈસા લઈને આલોકને પરમિશન એવું બધું આપેલું છે, ને મને મારી જાતિ વિશે ગાળ આપીને મને ધમકી આપી. પણ મેં મારા ગામમાં રહેવાનું આદિવાસી છું, મને કોઈ સાથ સહકાર મળ્યો નહીં ગામનો, એટલે મને એવું લાગ્યું કે આ લોકો માથા ભાડે છે ને મને કંઈક કરશે તો હું ક્યાં જઈશ એમ. એટલે મેં કંઈ કર્યું નહીં, મને મારવાની ધમકી આપી, મને જાતિ વિશે ગાળ આપી, ને પછી તારી થાટી કરી લે તું ચાલો ડૂબડો શું કરવાનો એમ કહીને મને કહ્યું ત્યાંથી તળાવ પરથી કાઢી મૂક્યો. અને એ વાતની ગામના બે ચાર માણસ સારા વ્યક્તિને કામ કરે તે મને એવું કીધું કે એ લોકો 1100 રૂપિયા પ્રમાણે 2000 ફેરા એક એને થયેલી જમીનમાં લાગતા છે, અને તેની નકલ ને બધું અમે મેળવી લીધેલું છે, એટલે એની પર કંઈ યોગ્ય કાર્યવાહી કરો એવી અમારી માંગણી છે. સાવા ગામ પંચાયત દ્વારા સંજય ગોહિલ નામના ઇજારદારને તળાવ ખોદવાનો પરવાનો આપવામાં આવ્યો છે અને તળાવનું ખોદકામ પણ પૂરજોશમાં ચાલી રહ્યું છે. પરંતુ પંચાયત દ્વારા ઠરાવ મુજબ આ માટી ખેડૂતોને મળવી જોઈએ, તેમ છતાં ઇજારદાર આ માટી મનફાવે તે ભાવે બહાર વેચી રહ્યો છે. જો કે આ બાબતે ઇજારદારને પૂછવામાં આવતા તેણે બધું નીતિ નિયમ અનુસાર થઈ રહ્યું હોવાનું જણાવ્યું હતું અને સમગ્ર માટી ખેડૂતોને આપવામાં આવી રહી હોવાનું કહ્યું હતું. જ્યારે આ બાબતે ગામના જે ખેડૂતને પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે તેમના દ્વારા ઇજારદાર પાસે માટીની માંગણી કરવામાં આવી હતી તો ઇજારદારે માટી આપવાનું સ્પષ્ટ ના કહ્યું હતું અને તમે બહારના ખેડૂત છો કહી માટી આપવાની ના કહી હતી. જ્યારે આ બાબતે ખેડૂતે જાત તપાસ કરતા ઇજારદાર દ્વારા આ માટી તગડી રકમે બહાર વેચાતી હોવાનું ખેડૂતે આક્ષેપ કર્યો છે. હાલ મારી ખેતીની જમીન જે સાવા ગામમાં આવી છે, મોજે સાવા ગામ સર્વે નંબર 83, અને તેના ખેતીના કામ ઉપયોગી કામ માટે મેં આ જે સાવા ગામમાં થઈ રહેલું ખોદાણ તળાવમાંથી થઈ રહેલું ખોદાણ માટી માટી માંગી હતી, તો એ ભાઈઓએ મને તુચકારીને 2-3 વખત ધક્કા ખવડાવીને નહીં મળે, ભાવ આટલો જ હોય, આનાથી ઓછામાં નહીં આપી શકીએ, રોયલ્ટી પાસ માંગી તો આપી નથી, રોયલ્ટી માટે આ નથી, અમે વેચતા નથી એવા બહાના કાઢ્યા છે. અને એ જ મિલમાં માટીને એ લોકોએ બહાર વેચવાની ચાલુ કરી દીધી છે. મારી બાજુનો સર્વે નંબર જે એને થઈ ગયો છે તેના અંદરમાં ખેતી વિષયક કોઈ પણ કામગીરી નથી થતી. ત્યાં આગળ બંગલા બંધાવવાની તૈયારી થઈ રહેલી છે, જેનું સ્થળ નિરીક્ષણ તમે કરી શકો છો. અને ત્યાં આગળ એમણે માટી વેચી છે, લગભગ 2000 ટ્રક ભરીને માટી એ લોકોએ ત્યાં વેચી કાઢી છે. અને આ બાજુ અમને ફક્ત 70 રૂપિયામાં આપવાનો ઠરાવ થયેલો હોવા છતાં પણ મને 1300 રૂપિયાના ભાવે માટી વેચવાની વાત કરી છે. આ બાબતે કમ્પ્લેન કરી હતી ઉપર ગાંધીનગર, તો ત્યાંથી સાહેબ પ્રશાંતભાઈ પંડ્યા આવી ગયા અને એમણે એમના એમાં ડિક્લેર કરી દીધું કે અમે આમ આ જે છે બધું રેગ્યુલર થઈ રહેલું છે અને કોઈ પણ જાતના પુરાવા એ લોકોએ લીધા નથી. અને ત્યાંથી સીધા અહીંયા આવીને 5 મિનિટની અંદરમાં એમણે આપી દીધો ફરમાન કે તમે તમારી માટે ચાલુ રાખો, અમે આ બધું બરાબર જ છે જોઈ લીધું છે. જ્યારે કે એમણે એને થયેલા પ્લોટ પર ગયા નથી, કોને કોને જમીન વેચી, કોને કોને માટી વેચી તેની બાબતમાં એ લોકોએ કોઈ પણ ધ્યાન આપ્યું નથી. અને ગામના અન્ય ખેડૂતોને પણ જે ગરીબ છે, જે ગરીબ જાતના છે તે લોકોને, જે પાછલી જાતના છે તે લોકોને પણ એમણે એક પણ માટીનો ઢગલો વગર પૈસે કરવા નથી દીધો, પૈસા લીધા જ છે. હા, પોતાનું ટ્રેક્ટર લઈને આવો એમ કહે છે, પણ જ્યારે લઈને આવે છે ત્યારે એમ કહી દે છે કે અમે બહાર ઊભા રહીને તમને બહાર ઊભા રાખીએ, અમારા ડંફરિયાત તમને નાખી આપે, અમારા ડંફર સિવાય અમે તમને નાખી નહીં આપીએ. આ હકીકત સત્ય છે, એનું હું પોતે પુરાવો છું. મારી સાથે આજ બનાવ બન્યો છે. મારી મને 70 રૂપિયામાં નાખવાનું કીધું, મેં મારા ટ્રેક્ટરથી નાખવાનું કીધું, મને ના પાડી દેવામાં આવી. મને કીધું કે તમારે 1000 રૂપિયા ચાલશે, 1000 રૂપિયા માટે હું તૈયાર થયો, તો મને કે ના આવે, 1300 રૂપિયા આપવા પડશે તમારે. આ રીતે 1300 રૂપિયાની એક ટ્રક લેખે એ લોકો મને ખેડૂતને આપવા માટે તૈયાર થયા છે, જ્યારે કે એ લોકો બહાર એનાથી પણ વધારે ભાવે વેચાય તો એની પુરાવા આપણી પાસે નથી. કેમ કે એ લોકો આ બધું અંદરખાને કૌભાંડ ચાલી રહેલું છે એક જાતનું ઉપરના સાહેબોને મળીને. જો કે માજી સરપંચ અને ખેડૂતોના રોષ બાદ મામલતદાર દ્વારા આ પ્રકરણમાં કયા પગલાઓ ભરવામાં આવે છે તે જોવું રહ્યું. ઇન્દ્રમલ શાહનો રિપોર્ટ, S9 ન્યૂઝ, માંગરોળ.